દાહોદમાં રેલવે વર્કશોપમાં લોકો મોટી પ્રોડક્શન યુનિટના શિલાન્યાસ કાર્યક્રમને લઈ રેલ મંત્રી તેમજ રેલ રાજ્ય મંત્રી સહિત રેલવેના ઉચ્ચ અધિકારીઓએ વર્કશોપનું નિરીક્ષણ કર્યું. દાહોદ રેલવે વર્કશોપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20,000 કરોડ ખર્ચે મેક ઇન ઇન્ડિયા તેમજ મેક ફોર વર્લ્ડ અંતર્ગત 9,000 હોર્સ પાવરના આધુનિક ટેકનોલોજી ધરાવતા હાઈટેક એન્જિન પ્રોડક્શન યુનિટ સ્થાપવાની જાહેરાત બાદ આજરોજ સ્પેશિયલ ટ્રેન મારફતે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોસ, રેલવે બોર્ડના ચેરમેન વિનયકુમાર ત્રિપાઠી, પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર એ.કે. લાહોટી, રટલા મંડળના DRM તેમજ રેલવે તંત્રના આલા અધિકારીઓ દાહોદ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં રેલમંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવ દ્વારા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની દીર્ઘદ્રષ્ટા તેમજ દાહોદ પ્રત્યે અમી દ્રષ્ટિના કારણે દાહોદમાં લોકોમોટિવ પ્રોડક્શન યુનિટની આધારશિલા મૂકવામાં આવી છે, જેમાં આવનારા સમયમાં 1200 જેટલા અત્યાધુનિક એન્જિનો બનીને તૈયાર થશે, જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખ્યાતિ પ્રાપ્ત કરાવશે. આ યુનિટ સ્થાપ્યા બાદ દાહોદમાં 10,000થી વધુ લોકોને રોજગાર પ્રાપ્ત થશે તેમ જણાવ્યું હતું. તેમજ કોરોના કાળમાં બંધ થયેલી ટ્રેનો તેમજ અન્ય મેલ એક્સપ્રેસ ટ્રેનોના બાબતે દાહોદના સંસદ દ્વારા રજૂઆતો કરાઈ છે, જેને લઈને નજીકના દિવસોમાં નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. પ્રેસવાર્તા દરમિયાન રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોસ પણ રેલવે કારખાનામાં ફાળવાયેલા જુદા જુદા કામો અંગે માહિતગાર કર્યા હતા. ત્યારબાદ રેલમંત્રી તેમજ રેલ રાજ્યમંત્રી તથા રેલવે વિભાગના અન્ય સંલગ્ન વિભાગના અધિકારીઓએ રેલવે કારખાનાની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. નઈ મુંડા, ZSTV, દાહોદ. જી મેડમ, 2 દિવસથી માન્ય પ્રધાનમંત્રીશ્રી આજે ગુજરાતના પ્રવાસે છે અને આજે દાહોદ માટે ખૂબ આનંદનો વિષય છે. ખાસ કરીને આદિવાસી એરિયાને ખૂબ મોટી ભેટ આજે મળી રહી છે. આપણી સાથે રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિની વૈષ્ણવજી પણ છે અને આજે 20,000 કરોડના જે ઇલેક્ટ્રિક ટ્રેનનું જે વર્કશોપ છે એનું મોડિફિકેશન થવાનું છે, એનું ખાતમુહૂર્ત થવાનું છે અને ભવિષ્યની અંદર 1200 જેટલા લેટેસ્ટ પ્રકારના એન્જિન અહીંયા બનવા જઈ રહ્યા છે. એને કારણે 3500 ડાયરેક્ટ નોકરીઓ અને ઇનડાયરેક્ટ 7000 નોકરીઓ મળે, લોકોને યુવાનોને રોજગાર મળશે, એની સાથે સાથેના બીજા ધંધાર રોજગાર પણ આજુબાજુના એરિયાને થશે. એટલે ખૂબ મોટો ફાયદો આ વિસ્તારને થવાનો છે. આપણી વડોદરાની અંદર રેલવે યુનિવર્સિટી છે, અહીંયા પણ જે લેટેસ્ટ વર્કશોપની અંદર જે ખાતમુહૂર્ત થશે એમાં પણ તાલીમ કેન્દ્ર દ્વારા લોકોને તૈયાર કરવામાં આવશે. નવી પેઢીને રેલવે સાથે જોડીને જે રેલવે આપણી લાઇફલાઇન છે એને માટે નરેન્દ્રભાઈએ ખૂબ સરસ સપનું જે જોયું છે અને એ પોતે પણ જે સ્ટેશન ઉપર એમનું પોતાની જિંદગી ગઈ છે એટલે સ્ટેશન એમના માટે હર્ટ સમાન છે. એટલે કોઈ પણ સ્ટેશનને કેવી રીતે ડેવલપ કરવા, રેલ લાઇનને કેવી રીતે ફાયદા કરવો, એમાં લોકો વધારેમાં વધારે એનો પેસેન્જરની સાથે સાથે માલ સામાન માટે પણ એનો ઉપયોગ કરે એના પણ પ્રયત્નો આપણે થઈ રહ્યા છે. વંદે ભારત ટ્રેન બનવા જઈ રહી છે, ભારતની અંદર 100 જેટલા મોટા જે આપણા વર્કશેડ તૈયાર થઈ રહ્યા છે, એને જ કારણે જે લોકોને લોખંડ છે, સિમેન્ટ છે, માર્બલ છે, મોટી મોટી ચીજ વસ્તુઓ, કોલસો જઈ રહ્યો છે, આ બધાનો ફ્રેડનો ઉપયોગ વધારીને આપણે રેલવેને ખૂબ સરસ રીતે આગળ વધારી રહ્યા છીએ. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમુક પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ,
શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163-5214.